सुणाव हाईस्कूल धोरण 9 થી 12 ના વિદ્યાર્થી માટે ઓનલાઈન ટીચિંગ પ્રોગ્રામ એની શરૂઆત કરેલ છે. વિદ્યાર્થીઓ ઘરે બેઠા પોતાના વિષયનું અધ્યયન કરી શકે એવો એક સુંદર પ્રયાસ શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે અને એ પ્રયાસના ભાગરૂપે આજે આપણે ઓનલાઈન માધ્યમથી જે ટોપિક શીખવાના છે એ છે વિષય અંગ્રેજી સ્ટાન્ડર્ડ 12. ટોપિકનું નામ છે શેપ ઓર શિફ્ટ. આ ટોપિક આપણા ઇંગ્લિશના ટેક્સ્ટબુકમાં યુનિટ 2 રીડ 2 માં આવેલો છે. અહીંયા આ ટાઇટલમાં બે વર્ડ્સ આપેલા છે, એક છે શેપર અને બીજો છે શિફ્ટ. શેપર એટલે ઘડનાર, એમાં ક્રિયાપદ છે ટુ શેપ. ટુ શેપ એટલે આકાર આપવો, ઘડવું, એને શેપર એટલે કે ઘડનાર એવું કહેવાય. અને શિફ્ટ એટલે કે જેને આકાર અપાઈ ગયો છે, જેનું ઘડતર થઈ ગયું છે, એટલે કે ઘડતર એટલે કે બીજા શબ્દો આપણે સમજીએ ઘડનારનું ઘડતર. કવિ એમના અલગ અલગ જીવનના અલગ અલગ તબક્કે અનુભવો પ્રાપ્ત કર્યા પછી કે એક પ્રકારની મેચ્યોરિટી આવ્યા પછી કવિ જે ફીલ કરે છે જીવનના અલગ અલગ તબક્કે જે ડિફરન્સીસ એમણે મહેસૂસ કર્યા છે એ અહીંયા આ કાવ્યમાં એમણે રજૂ કર્યા છે. કાવ્યના એના રાઇટર એના પોએટ છે હરવિન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય. હવે આ કાવ્યને આપણે વન બાય વન એના સ્ટેન્જા આપણે સમજીએ. કાવ્યમાં કવિએ ઘડનારનું ઘડતર એ પોયમ દ્વારા કવિના જે જીવનના અલગ અલગ તબક્કે જે કોઈ એમને ડિફરન્સીસ ફીલ થયા છે એની વાત કરી છે. બીજું કે આપણી પાસે કદાચ ટેક્સ્ટ બુક ન હોય તો પણ એના સ્ટેન્જાની દરેક લાઈન એ એટલી ઇઝી અને સિમ્પ્લિફાય કરીને સમજાય છે કે આપણે એક એક જો પંક્તિ બરાબર ધ્યાનથી સાંભળીશું તો પણ આપણને બરાબર સમજાય જશે. તે આશા રાખીએ કે આપણે ઘરે બેઠા આ કાવ્યનું બરાબર એનું અર્થઘટન કરી એનું સમજીએ અને વ્યવસ્થિત એને આપણે અભ્યાસ માટે તૈયાર કરીએ. હવે એને સમજ જણ્યા પહેલા તો બે શબ્દો હતા કે શેપર એટલે ઘડનાર અને શેપ્ડ એટલે ઘડતર. એના ફર્સ્ટ ટેન્સની વાત કરીએ તો ઇન ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી અ પોટર. ઇન ડેઝ ગોન, ડેઝ ગોન એટલે વીતેલા દિવસોમાં, ડેઝ ગોન એટલે વીતેલા દિવસો. બીજા શબ્દોમાં કહીએ તો ઇન માય ફોર્મર ડેઝ, ઓલ્ડન ડેઝ એવું પણ કહેવાય. ફોર્મર ડેઝ કે કવિ એના વીતેલા દિવસોની વાત કરે છે. કે ઇન ડેઝ ગોન બાય આઈ યુઝડ ટુ બી એ પોટર. પોટર પોટર એટલે કુંભાર. કે કવિ વર્ષો પહેલા શું હતા તો કુંભાર હતા. આપણે જાણીએ છીએ કે કુંભાર એટલે કે જે માટીના વાસણો બનાવે એ કુંભાર, પોટર ઇંગ્લિશમાં. એના પોટર શબ્દ આપણે કવિ પહેલા પોટર હતા. પોટરનું કામ શું છે? હું વુડ ફીલ એ ફીલ હિઝ ફિંગર્સ મોર ધ હિલ્ડિંગ ક્લે ટુ પેટર્ન ઓન હિઝ મિલ. કે જે પેલા ચાકડા ઉપર અલગ અલગ માટીના વાસણોની ભાત બનાવે છે, અલગ અલગ માટીના વાસણો બનાવે છે એવા કવિ પોતે એ પોટર હતા. પણ હવેની વાત કરે છે ફિલિંગ ધ ડિફરન્સ. હવે હવે કવિ શું મહેસૂસ કરે છે મેચ્યોરિટી આવ્યા પછી? બટ નાવ થ્રુ ધ વિઝડમ લેટલી વોન. હવે કવિનામાં એક વિઝડમ આવ્યું છે. વિઝડમ એટલે સાણપણ, બુદ્ધિ. વિઝડમ એટલે સાણપણ કે બુદ્ધિ. કવિનામાં એક વિઝડમ આવ્યું છે. તે શું કહે છે? ધેટ પ્રાઇડ હેઝ ડાઈડ. હવે કવિને પોટર ઘડનારનું એને ગૌરવ નથી રહ્યું. એ શું કહે છે? આઈ હેવ સીઝ્ડ ટુ બી ધ પોટર. સીઝ્ડ શબ્દ છે, બહુ મહત્વનો શબ્દ છે. સીઝ્ડ એટલે સ્ટોપ. સીઝ્ડ એટલે સ્ટોપ, એને રોકાઈ જવું, થોભાઈ જવું, થોભવું. કવિ એમ કહે છે કે આઈ હેવ સીઝ્ડ ટુ બી ધ પોટર. હવે મેં કુંભાર બનવાનું છોડી દીધું છે, હું હવે કુંભાર બનવા નથી માંગતો. એન્ડ હેવ લર્ન ટુ બી ધ ક્લે, મારે હવે માટી બનવાનું શીખવું છે. એટલે કવિ આ સ્ટેન્જામાં કુંભાર બનવાનું મટીને એ પોતે માટી બનવા માગે છે. આ એના મેચ્યોરિટી આવ્યા પછી કવિનામાં આ એક ચેન્જ એમણે ફીલ કર્યો છે. તો ફર્સ્ટ સ્ટેન્જાની વાત કરીએ તો કવિ ત્યાં પોટર હતા પણ હવે તે ક્લે બનવા માંગે છે. ક્લે એટલે માટી અને પોટર એટલે કુંભાર. આ એક એક્સપિરિયન્સ એમણે જીવનના એક તબક્કે એમણે મહેસૂસ કર્યો છે. સેકન્ડ સ્ટેન્જાની વાત કરીએ તો ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી અ પોએટ થ્રુ હુઝ પેન ઇન્યુમરેબલ સોંગ્સ વુડ કમ ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન. હવે એ બીજા સ્ટેન્જા વાત કરે છે કે ઇન અધર ડેઝ કે પહેલાના દિવસોમાં આઈ યુઝ ટુ બી અ પોએટ, હું તો એક કવિ હતો. હુઝ પેન કે જેને પેનથી ઇન્યુમરેબલ સોંગ્સ વુડ કમ ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન. કે જેણે એવી કવિતાઓ લખી છે કે જે કેટલાય માણસોના હૈયા જીતી લીધા છે, એમના દિલ જીતી લીધા છે, એમના રોમાંચ આપ્યો છે, એવા એમણે પોયમ્સ લખ્યા છે. પણ હવે એક તબક્કે જે ડિફરન્સ કવિ ફીલ કરે રહી ગયા છે. બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ, પણ હવે કવિનામાં નોલેજ આવ્યું છે વિચ
આઈ હેડ નોટ હેડ સો લોંગ એ નોલેજ અત્યાર સુધી કવિનામાં હતું નહીં. આઈ હેવ સીઝડ ટુ બી ધ પોએટ. સીઝડ હમણાં કીધું, સીઝડ એટલે સ્ટોપ. હવે કવિએ પોએટ બનવાનું માટે હેવ લર્ન ટુ બી ધ સોંગ. કવિએ સોંગ બનવાનું, કવિને કવિ નથી બનવું, કવિને ગીત બનવું છે. હેવ લર્ન ટુ બી ધ સોંગ. તો સેકન્ડ સ્ટાન્જામાં એમણે જે ડિફરન્સ ફીલ કર્યો છે એ ડિફરન્સ છે કે કવિએ પોએટ બનવાનું માટી અને સોંગ બનવાનું શીખે છે. તો અહીંયા એ કવિ જે પોતે જીવનના અનુભવોથી ઘડાઈ ચૂક્યા છે પણ હવે ઘડાઈ ગયા છે એમનું પણ ઘડતર કરવા એવું ફરીથી માગે છે, તેની અહીંયા વાત કરી છે. ઇન બાયગોન ટાઈમ્સ આઈ વોઝ એ ફેશનર ઓફ સ્વોર્ડ્સ ઇન ડેઝ ધેટ નાવ આર ગોન. કે પહેલા એ તલવાર ઘડતા હતા, તલવાર બનાવતા હતા. વિચ ઓન 100 બેટલ ફિલ્ડ્સ ગ્લિટર્ડ એન્ડ ક્લીમ ઓન અ સ્ટોન. કે જે તલવાર એ ચળકાટ મારતી એવી તલવાર બનાવતા અને જે તલવારના માધ્યમથી 100 બેટલ ફિલ્ડ્સ હજારો યુદ્ધ એમણે જીત્યા છે. બટ નાવ ધેટ આઈ એમ બ્રિમિંગ વિથ ધ સાયલન્સ ઓફ ધ લોર્ડ. પણ હવે કવિને બ્રિમિંગ વિથ ધ સાયલન્સ હવે ખુશીથી છલકાયા છે. કઈ ખુશી? તો સાયલન્સ ઓફ ધ લોર્ડ. પણ એમને એક શાશ્વત શાંતિ અનુભવ થયો છે અને એ શાશ્વત શાંતિ રીતે શું છે? I have ceased to be the sword maker. Sword એટલે તલવાર. કે હવે એ sword maker, એ તલવારબાજ બનવા નથી માંગતા. હવે તલવાર ઘડવા નથી માંગતા. Have learned to be the sword. એ પોતે જ તલવાર બનવા માગે છે. આ સ્ટેન્જામાં કવિ પોતે તલવારબાજ મટીને પોતે તલવાર બનવા માટેની અહીંયા એમણે ઈચ્છા વ્યક્ત કરી છે. લાસ્ટ સ્ટેન્જાની વાત કરીએ તો ઇન બાયગોન ટાઈમ્સ આઈ યુઝ ટુ બી અ ડ્રીમર હુ વુડ હોલ ઓન એવરી સાઈડ ઓફ ધ ઇન્સોલન્સ ઓફ એમરલ એન્ડ પર્લ. કવિ એના ભૂતકાળના વર્ષોમાં, વીતેલા વર્ષોમાં, વીતેલા દિવસોમાં એ શું હતા? એ વોઝ અ ડ્રીમર, કે એક સ્વપ્નમાં રાચનારા વ્યક્તિ હતા. હુ વુડ હોલ ઓન એવરી સાઈડ એન્ડ ઇન્સોલન્સ ઓફ એમરલ એન્ડ પર્લ. કે જે હંમેશા હીરા હીરા માણેક મોતી એ મળે એવો જ એ રાસ્તા હતા. એ જ વીતેલા વર્ષોમાં ડ્રીમર હતા કે જે હીરા માણેક મોતી મળે એવા જ સ્વપ્નમાં રાસ્તા હતા. But now that I am kneeling at the feet of the Supreme, Supreme એટલે ભગવાન, સર્વશ્રેષ્ઠ. હવે એ ભગવાનના ચરણોમાં આવ્યા છે એટલે એને એ બધી મહત્તા એ કવિને છૂટી ગઈ છે. એટલે શું કહે છે? I have ceased to be the dreamer and have learned to be the dream. અને હવે કવિએ ડ્રીમર બનવાનું, સ્વપ્નમાં રાચવાનું બંધ કરી એન્ડ લર્ન ટુ બી ધ ડ્રીમ. અને પોતે જ ડ્રીમ બનવા, પોતે જ એક સ્વપ્ન બનવા માગે છે. તો અલગ અલગ જીવનના તબક્કાએ કવિએ જે અનુભૂતિ કરી છે અને જે પરિપક્વતા કવિને મળી છે, પરિપક્વતાના આધારે કવિએ અલગ અલગ જે એમણે અનુભૂતિ અહીંયા આ પોયમમાં રજૂ કરી છે. કે જેમ કે ફર્સ્ટ સ્ટેન્જામાં વાત કરી હતી કે કુંભાર માટી પોટર બનવાનું છોડી ક્લે બનવા માગે છે, કુંભાર બનવાનું છોડી માટી બનવું. બીજામાં વાત કરી કે કવિ બનવાનું છોડી ગીત બનવા માંગે છે. ત્રીજામાં વાત કરી કે તલવાર બાજ છોડીને પોતે તલવાર બનવા માંગે છે. અને લાસ્ટ સ્ટેન્જમાં વાત કરી કે ડ્રીમર હતા કે સ્વપ્નમાં રહેતાની જગ્યાએ પોતે જ ડ્રીમ બનવા માંગે છે એવી અહીંયા વાત કરી છે. એટલે આ રીતે શેપર શેફ્ટ, કે ઘડનારનું ઘડતર કવિ પોતે ઘડાઈ ગયેલા છે અનુભવથી, પણ છતાં પણ એ ફરીથી એમનું ઘડતર થાય એવી ઈચ્છા અહીંયા વ્યક્ત કરી છે. તો આશા રાખીએ કે આ પોયમની જે સમજૂતી આપણે અહીંયા આપી છે એ ચોક્કસ આપણે એને જાણીશું, સમજીશું અને એના આધારે જે કોઈ કોમ્પ્રિહેન્શન ક્વેશ્ચન્સ છે એને આપણે એટેમ્પ્ટ કરવાનો ટ્રાય કરીશું. કોઈ મુશ્કેલી હોય તો પણ આપણે વ્યક્તિગત જે તે શિક્ષકના આપણે એના વોટ્સએપ નંબર કે ફોનથી કે SMSથી કોઈ પણ રીતે આપણે એમાં સંપર્ક કરી આપણે એ આપણી જે કોઈ કન્ફ્યુઝન એને ક્લિયર કરીશું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.